गुड मॉर्निंग बाळको, आपणे गया वीडियो में कयो मूळाक्षर शीख्या हता? फ फटाकड़ानो फ। तो फ फटाकड़ाना फ पछी कयो मूळाक्षर आवे बाळको? तमने खबर छे? ब बकरीनो ब। कयो मूळाक्षर आवे? ब बकरीनो ब। तमे बकरी जोई छे? तमारा घर पासे पण बकरी आवती हशे। बकरी ने तो बधा पाड़े पण छे, पाड़े छे ने, एने पालतू प्राणी पण कहेवाय छे। कहेवाय छे ने? कया प्राणी ने पालतू प्राणी कहेवाय? जे प्राणी ने आपणे घर में पाड़ी सकीए तेवा प्राणी ने केवा प्राणी कहेवाय? पालतू प्राणी। जुओ बाळको, आ कोण छे? बकरी छे। कोण छे? बकरी। बकरी ने केटला पग छे? चार। केटला पग छे? चार। एक पूछड़ी छे, बे सींगड़ा छे, छे ने? बकरी आपणने दूध पण आपे छे। शू आपे छे? दूध आपे छे। तो आजे आपणे मूळाक्षर ब शीखवाना छे। शीखवू छे ने तमारे? तमारी पासे गुजरातीनी बुक्स छे ने? तो तमारे गुजरातीनी बुकमां पेज नंबर 32 ओपन करवानो छे, एटले के 32। जुओ पेज नंबर 32 छे ने, तगड़ बगड़ 32, एमां कयो मूळाक्षर आप्यो छे? ब बकरीनो ब। जो आ तमने बकरी देखाय छे? देखाय छे ने? बे बे करती बकरी, दूध देती बकरी। बकरी केवो बोले? बे बे बोले छे ने? अने ए आपणने दूध पण आपे छे, आपे छे ने? तो आजे आपणे ब बकरीनो ब नुं लेखन करवानुं छे। करशो ने तमे बधा मारी સાથે? તો જુઓ બાળકો, આ પહેલાં તમને ટપકાવાળો બ દેખાય છે? કયા કલરનો છે? લાલ કલરનો। કયા કલરનો છે? લાલ કલરનો। તો આપણે આ ટપકા પર સરસ મજાની લાઈન કરવાની છે। જુઓ ટીચર એકદમ ધીમે ધીમે લાઈન કરે છે ને, તમારે પણ આ રીતે સરસ લાઈન કરવાની છે ટપકાની ઉપર। જુઓ લાઈન થઈ ગઈ ને આની ઉપર? હવે જુઓ આ સ્લેટમાં શું લખ્યું છે બાળકો? બ બકરીનો બ। તો આપણે આની પર બી લાઈન કરવાની છે। જુઓ કેટલું સરસ લાગે છે! હવે જુઓ તો બાળકો, આ શેનું ચિત્ર છે? બરફના ગોળાનું। બરફનો ગોળો તમે બધા ખાવો છો ને? હમણાં તો શિયાળો ચાલે છે, ઉનાળામાં આપણે બરફનો ગોળો ખાઈએ છીએ ને? આ બરફના ગોળામાં તમને જે રંગ ગમતો હોય ને, એટલે કે કલર ગમતો હોય, તે તમારે આ બરફના ગોળામાં કરવાનો છે। બરફનો ગોળો બધાને ગમે છે ને બાળકો? તમે ક્યારે ખાવો છો બરફનો ગોળો? ઉનાળામાં। ઉનાળામાં ખાવો ને? કેમ ખાવો? ગરમી લાગે એટલે। બરફનો ગોળો વેચવાવાળો આવે છે ને તમારા ત્યાં? તમારે બરફના ગોળામાં તમારો મનપસંદ રંગ પૂરવાનો છે, અને રંગ એવી રીતના પૂરજો કે ચિત્રમાંથી બહાર જાય નહીં, અને એકદમ ઘાટો કલર કરવાનો છે તમારે। આ જુઓ ટીચરે કર્યો ને કલર, આ રીતે તમારે પણ કલર કરવાનો છે। હવે એની બાજુમાં જુઓ તો બાળકો, આ સાદા શબ્દ દેખાય છે તમને? તમારે આ સાદા શબ્દ વાંચવાના છે, અને આમાં બ બતકનો બ શોધવાનો છે, એટલે કે બ બકરીનો બ શોધવાનો છે। તો ચાલો પહેલાં બાળકો પહેલો શબ્દ વાંચો તો, બ ળ। શું લખેલું છે? બ ળ। તો આમાં બ બકરીનો બ ક્યાં છે? આ રહ્યો, તો આપણે એની પર ગોળ કરવાનો છે। હવે એની નીચેનો શબ્દ બળદ, બળદ। તો આમાં બ બકરીનો બ ક્યાં છે? આ રહ્યો, તો આપણે આની પર ગોળ કરવાનું છે। એની નીચેનો શબ્દ બતક,
बतक, तो आमा बा बकरी ना बा क्या छे? आ रह्यो तो आपणे आनी पर गोळ करवानुं। हवे एनी नीचेनो शब्द बचत, बचत, तो आमा पण आपणे बकरीनो ब शोधवानो छे अने एनी पर गोळ करवानो छे। हवे जुओ तो बाळको, तमने आ टपकावाळा ब देखाय छे, तो आपणे आ टपका पर सरस मजानी लाइन करवानी छे। टपका परथी लाइन बहार जवी जोईए नहीं, नहीं तो आपणुं लेखन केवुं देखाय बाळको? गंदुं देखाय। केवुं देखाय? गंदुं देखाय। आ रीते तमारे आ बधा टपका पर लाइन करवानी छे। हवे जुओ बाळको, आ नीचे बे लाइन तमने खाली देखाय छे, एमां आपणे शुं लखवानुं? ब बकरीनो ब। केवी रीतना लखशो तमे? जुओ टीचर तमने शीखवाडशे। पहला तमारे करवानो छे अर्धो गोळ। अर्धो गोळ करीने आने ऊपरने साइड लेशुं, त्यांथी आखो गोळ करीने आड़ी लीटी अने दादाजीनी लाकड़ी। જુઓ થઈ ગયો ને બતકનો બ? જો ફરીથી શીખવાડું, પહેલાં આપણે અડધો ગોળ કરીશું, અડધો ગોળ કરીને ઉપરની સાઈડ લઈશું, પછી ત્યાંથી આખો ગોળ આડી લીટી અને અહીંયા ઊભી લીટી એટલે કે દાદાજીની લાકડી। જુઓ કેટલો સરસ બકરીનો બ લખાઈ ગયો, આને બતકનો બ પણ કહેવાય, કહેવાય ને? આ રીતે તમારે બ બકરીનો બ લખવાનો છે। આ રીતે તમારે સરસ લેખન કરવાનું છે અને ટીચર તમને જે દિવસે વિડીયો મોકલાવે તે દિવસે તમારે આ પોપકોર્ન દેખાય છે એની બાજુમાં તારીખ લખવાની રહેશે। લખશો ને બાળકો? જુઓ બાળકો, આ રીતે તમારે સરસ મરોડાર અક્ષરે લેખન કરવાનું છે અને તેનો ફોટો મને પાડીને મોકલાવવાનો છે। મોકલાવશો ને? ગુડ બાય।